મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે ગાંધીનગરમાંથી સરકારી નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ટોળકી તારીખ 8/6/2021ના રોજ ઝડપાઈ પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપી રાજેશ દરિયાણી સ્પીડ ન્યૂઝ 17 ગાંધીનગર ડેપ્યુટી કલેક્ટર એવી ઓળખ આપી અને આ લોકોને ટ્રેનિંગ આપી હતી 5 દિવસ અને 5 દિવસના અંતે એ લોકોને પરત પોતાના જિલ્લામાં પરત કર્યા હતા અને એ લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ હવે તમને આ લોકડાઉન પૂરું થશે ત્યારે તમને એપોઇન્ટમેન્ટ લેટર આપશું એટલે જે ગેંગ પોલીસે પકડી છે ગઈકાલના ગુનામાં એમાંથી બીજા આશરે 130 લોકો જે લોકોએ જાન્યુઆરીમાં પણ ટ્રેનિંગ લીધી હતી એવી આખી એક ટોળકીએ આ લોકોનું ચીટિંગ કરીને એક વ્યક્તિ પાસેથી આશરે 40-45 હજાર રૂપિયા લઈ અને છેતરપિંડી કરીને આવું લોકોને છેતર્યા છે અમે મીડિયાના મારફતે તમામને રિક્વેસ્ટ કરીએ છીએ કે નોકરી આપવાના બહાને આવી જે ગેંગો સક્રિય ફરે છે આ લોકોની લાલચમાં આવી પૈસા આપી અને ખોટી પ્રક્રિયામાં ના પડશો જે કોઈ બી વસ્તુ કરો એ 100% વેરિફિકેશન કર્યા પછી મેરિટ ઉપર જે રિક્રુટમેન્ટ થતું હોય એ પ્રમાણે જ આગળ વધશો આવી ચીટર ગેંગ ઘણા બધા છે જે લોકોને લાલચમાં લાવી અને પૈસા એટે છે અત્યાર સુધીની તપાસમાં કેટલા બાળકો ભોગ બન્યા હોય ઉમેદવારો એવું સામે આવ્યું છે અને રકમ કેટલાની અંદાજે થાય છે જે પહેલો ગઈકાલે ગુનો દાખલ થયો છે એમાં આશરે 1 કરોડનું ચીટિંગ થયું છે એવું પ્રસ્થાપિત થયું છે 140 જે લોકો છે એ લોકોને નોકરીની લાલચ આપી દરેક પાસેથી 40-45 હજાર રૂપિયા લીધા છે આ જ રીતે જે જાન્યુઆરીમાં આખી એક બેચ એ લોકોએ 130 લોકોની હતી એ લોકો પાસેથી બી આશરે 40-45 હજાર રૂપિયા લીધા છે એટલે એમ કહી શકાય કે આ જ ગેંગે 6 મહિનાની અંદર 2-2.5 કરોડ રૂપિયાનું ચીટિંગ કર્યું છે